વઘઈમાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ નગરમાં મહારેલીમાં જોડાઈ દેશપ્રેમની ભાવના વ્યક્ત કરતા ભારત માતા કી જય અને વંદે માતરમના ઉદબોધનથી વાતાવરણ ગુંજાયમાન થયો હતો. આ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીમાં પરમ પૂજ્ય વ્યાસપીઠના વક્તા શ્રી પ્રફુલભાઈ શુક્લ અને વઘઈ વ્યાપારી અગ્રણીય ઘનશ્યામભાઈ પટેલ ડાંગ વેદહી આશ્રમના સાધ્વી શ્રીમતી યશોદાબેન આ પ્રસંગે કોંગ્રેસના રાજમાં જ ઘડાયેલા કાયદાને અમલીકરણ કરવા અંગેના માનનીય નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને વધાવી લઈ આ નિયમો વિષય ઝીણવટભરી માહિતી આપી લોકોની ગેરસમજ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. નાગરિકતા સંશોધન નિમિત્તે વઘઈના નગરજનો, દૂર દૂરથી આવેલા ભાઈઓ બહેનો, અને આજે આપણે મમ દીક્ષા રાષ્ટ્ર રક્ષા મમ મંત્ર સમાનતા, આપણે એવું કહીએ કે સર્વે ભવંતુ સુખીનો, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કચ્છિત દુઃખ ભાગ ભવેત, બધા જ જીવનનું દુઃખ દૂર થાય એવી આપણે આ હિન્દુ સમાજ હિન્દુ સંસ્કૃતિની આપણે અર્થઘટન થાય છે કે બધા જ સમાજમાં રાષ્ટ્રમાં સુખી બને, એટલે આપ સૌ આપનો અમૂલ્ય સમય ફાળવીને આજે સમર્થન માટે પધારેલા છો, તો આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે નાગરિક ધારા માટે જે આખા દેશની અંદર બુલંદ અવાજ ઉઠ્યો છે કે હિન્દુસ્તાન હિન્દુસ્તાન રહેવું જોઈએ, બ્રિટનમાં રહેનારો જો બ્રિટિશ કહેવાતો હોય, જાપાનમાં રહેનારો જો જાપાનીઝ કહેવાતો હોય, પાકિસ્તાનમાં રહેનારો જો પાકિસ્તાની કહેવાતો હોય, તો હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુસ્તાની કહેવડાવવો જોઈએ. એ કેન્દ્ર સરકારના જે નિર્ણય છે એને સમર્થન આપતી આજે સમગ્ર સમાજ રેલીના અંદર જોડાયો છે. ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની છે, પણ જ્યારે નાગરિકતાની વાત આવે, જ્યારે રાષ્ટ્રપ્રેમની વાત આવે, જ્યારે રાષ્ટ્ર વફાદારીની વાત આવે, ત્યારે અવશ્ય કહેવું પડશે કે આ ધારો કાયદો અમલમાં મુકાવવો જોઈએ અને કાશ્મીરથી કન્યાકુમારી, દ્વારિકાથી દિબ્રુગઢ સુધી પૂરા અખંડ ભારતનું આ સ્વપ્ન સાકાર થવું જોઈએ, અને અમે સૌ આજે એને સમર્થન આપીએ છીએ, એને ટેકો આપીએ છીએ કે કેન્દ્ર સરકાર અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, મોદીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે